નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 21 સામાજિક પરિવર્તન, તો એના વિશે આપણે સમજ પ્રાપ્ત કરવાની છે. અહીંયા ફોટોગ્રાફ્સની અંદર તમે જોઈ શકો પાઠને લગતા જે મુદ્દાઓ છે એને અનુસંધાને આપણે અહીંયા ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ એમને સરળતાથી સહજતાથી લાંબો સમય સુધી યાદ રાખી શકે. તો જોઈએ પ્રશ્ન 1, સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો. સામાજિક પરિવર્તન એટલે કે શા માટે થાય છે? તો પરિવર્તન એ તો સંસારનો નિયમ છે, સમાજનો નિયમ છે, કોઈ પણ રાષ્ટ્ર હોય પરિવર્તન થવું જ જોઈએ. તો એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો સામાજિક માળખામાં, સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન જેને આપણે સામાજિક પરિવર્તન કહીએ છીએ. તો બદલાતા તરાહો, આવનારી ભાવિ પેઢી અને ભૂતકાળની જે પેઢીઓ છે અને બેની વચ્ચે ક્યાંક ને ક્યાંક પરિવર્તનો આપણને જોવા મળતા હોય છે. ક્યાંક સંબંધોની અંદર હોય, ક્યાંક મૂલ્યોમાં હોય, ક્યાંક સામાજિક રીતરિવાજો, પરંપરાઓ, માન્યતાઓની અંદર જોવા મળે, તો આ બધું સામાજિક પરિવર્તન કહી શકાય. તો એમના પરિબળોને આપણે જાણીએ તો પરિવર્તન થવાનું મુખ્ય પરિબળો કયા કયા છે? તો કે પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિત કલા વગેરે બાબતોની અંદર પરિવર્તનો આવ્યા છે. તો આ જે પરિવર્તનો થયા જેને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. તો એકાબીજા દેશની અંદર એકાબીજાનું અનુકરણ કરવું, જેને આપણે પશ્ચિમી દેશનો વાયરો ભારતની અંદર વાયો છે, તો પશ્ચિમી દેશની જે કંઈ પરંપરાઓ, રીતરિવાજો, કલ્ચર આતે હોય તો એ ધીમે ધીમે ભારત દેશની અંદર એ આવવા લાગ્યું છે, તો એ પ્રમાણે આપણે એને પશ્ચિમીકરણ કહીશું. ત્યારબાદ વૈશ્વિકરણ, તો વિશ્વના જે દેશો છે એકાબીજા સાથે ક્યાંક ને ક્યાંક વેપાર વાણિજ્ય બાબતમાં, કોઈ અન્ય બાબતોની અંદર જે આપ લે થવાથી એમાં ક્યાંક પરિવર્તન જોવા મળ્યું, શહેરીકરણ થવામાં લાગ્યું. આ બધા સંબંધોને જોતા કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, આપણું સાહિત્ય, જે કાંઈ લલિત કલાઓ, આ બધાની અંદર પરિવર્તનો જોવા મળ્યા. ક્યાંક ને ક્યાંક છેવાડાના માનવી સુધી એમ કહી શકાય કે થોડું ઘણું પણ થોડા ઘણા અંશે પરિવર્તનો થવા લાગ્યા છે, જેને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. લોકોની ભૌતિક ચીજ વસ્તુઓ, મોજ શોખના ઉપકરણો, રોજિંદા જીવનની અંદર વપરાતા વિવિધ સાધનો, સુવિધાઓ ઠેઠ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગઈ, એટલે કે ઠેઠ છેવાડાનો જે માનવી હોય ત્યાં સુધી આ બધી જ વસ્તુઓ જે છે એ પોતે એનાથી અવગત થયો અને ધીમે ધીમે મોબાઈલ દ્વારા, કમ્પ્યુટર, લેપટોપ, આ બધા, ટેલિવિઝન, રેડિયો, FM, આ બધા દ્વારા લોકો એકાબીજાથી નજીક આવવા લાગ્યા અને લોકોની અંદર ક્યાંક ને ક્યાંક પરિવર્તન જોવા મળ્યું છે. રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પરિવર્તન આવ્યું. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવન ધોરણની અંદર પરિવર્તન આવ્યું. એક સમયે એક રૂમની અંદર 10-10, 15-15 આખું કુટુંબ એનું રહેતું હતું, આટલા બધા સભ્યો રહેતા હતા, છતાં પણ એને આમ કે કહી શકાય કે આમ હકડાશ જેવું નામ નહોતું. પણ આજે તમે જોઈ શકો છો કે બે પતિ પત્ની હોય છતાં પણ એમને એકથી વધારે મકાન તમને જોવા મળે છે. તો આમ રહેઠાણોની અંદર, બાંધકામોની અંદર અદ્યતન શૈલીવાળા પરિવર્તનો થયા. ભૌતિક સુવિધાઓ, સુખ સગવડના સાધનો, જીવન ધોરણ બદલાવા લાગ્યા. આમ મુખ્યત્વે શહેરીકરણ સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે. તો આમ આ બધા પરિવર્તનો થવાનું કોઈ એક કારણ નથી, એની પાછળ ઘણા બધા કારણો હોય છે. જેમ કે શહેરીકરણ થવું, ગામડામાંથી જ્યારે શહેરમાં જાય છે તો પોતપોતાના જે કાંઈ રીતરિવાજો હોય, વિચારો હોય, જીવનશૈલી હોય, પરંપરાઓ હોય, પોશાક, આ તે બધું જ લોકો બદલવા લાગે છે. સાંસ્કૃતિક પરિવર્તન થવા લાગે, ધીમે ધીમે રાજકીય પરિવર્તન થવા લાગે, શૈક્ષણિક બાબતોમાં વધારો થાય. એક સમયે લોકો ભણતા નહોતા, અભણ હતા, પણ ધીમે ધીમે થોડું ઘણું એજ્યુકેશન પ્રાપ્ત કરવા લાગ્યા, પોતાના વિચારોની અંદર પરિબળો જોવા મળ્યા. આમ આ બધા જ પ્રચારના માધ્યમો દ્વારા લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમાજને લગતું પરિવર્તન જોવા મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથી જરૂરી બની છે. હવે કાયદો છે
તો ઘણા લોકોને કાયદા વિશે ખબર જ નથી હોતી, પરંતુ થોડા ઘણા અંશે પણ આપણે કાયદા વિશે જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. સામાન્ય જ્ઞાન જે છે એ કાયદાનું તો હોવું જ જોઈએ, કે જેથી કરી કોઈ લોકો આપણને છેતરી ન જાય, કોઈ આપણું શોષણ ન કરી જાય, કોઈ આપણને ડરાવી ધમકાવી ન જાય. એટલા માટે અમુક બાબતોમાં અમુક કાયદાઓ જાણતા હોવા જોઈએ છે. તો જોઈએ કે જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે આપણે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકાય. કે અમુક કાયદાઓ આપણને ખ્યાલ જ નથી હોતા, કે ઘણી વખત અભણ વ્યક્તિઓ હોય છે એ પશુઓને મારી નાખતો હોય છે, કોઈ જંગલી પ્રાણીઓને મારી નાખતો હોય છે, કદાચ એનાથી ભૂલમાંથી એ ભૂલ થઈ ગઈ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ જો જાણતો હોત તો કદાચ એ જંગલી પશુ પ્રાણીઓને મારત નહીં. તો આમ કાયદાથી દરેક લોકો અવગત હોવા જોઈએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા માટે કાયદેસર કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન પણ મેળવી શકાય છે. ઘણી વખત આપણે એક સમય એવો હતો કે જે ભણેલો વ્યક્તિ હતો એ અભણ વ્યક્તિઓનું શોષણ કરતો હતો, એની સાથે અન્યાય કરતો હતો. તો આમ ભણેલા વ્યક્તિઓ થોડા ઘણા જ ભણેલા હોય છે, છતાં પણ એ અભણ વ્યક્તિઓ પાસે શોષણ કરાવતા હોય, એનો અન્યાયનો ભોગ બનાવતા હોય છે. તો આવું ન થાય એટલા માટે અમુક બાબતોમાં આપણી પાસે કાયદાનું જ્ઞાન અતિ હોવું જ જોઈએ. ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા જે આપણને અધિકારો મળેલા છે તો એ અધિકારો કેવી રીતે આપણે ભોગવવા એ પણ જો આપણી પાસે કાયદાનું જ્ઞાન હોય તો એને આપણે જાણી શકીએ છીએ. નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓની માહિતગાર બની શકાય. એટલે કે નાગરિકો માટે, એની સુરક્ષા માટે, એના વિકાસ થાય એ માટે સરકારે બનાવેલી નિતનવી યોજનાઓ હોય. ઘણી વખત તો એવું બને કે સરકારની ઘણી બધી યોજનાઓ જે હોય છે એ લોકો સુધી પહોંચતી જ નથી હોતી. એનું મુખ્ય કારણ હોય છે કે નાગરિકો એ કાયદાથી, એ સુવિધાઓથી, એ યોજનાઓથી અવગત નથી હોતા. લોકોને ખબર જ નથી હોતી કે આવા આવા લાભ લોકોને મળે છે. તો ઘણી વખત આવું થાય એટલા માટે સમાચારપત્રો છે, ન્યૂઝ ચેનલો છે, અમુક એની વેબસાઇટો છે, અથવા તો આપણે કોઈપણ અન્ય માધ્યમો દ્વારા પણ આ યોજનાઓનો લાભ દરેક છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે પણ એના માટે પ્રકાશિત કરવા જોઈએ, લોકોને માહિતગાર કરવા જોઈએ, કે જેથી કરી લોકો એનાથી જાગૃત બને. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી જે ફરજો છે એ આપણે સારી રીતે અદા કરી શકાય, વફાદારી વ્યક્ત કરી શકાય. આપણે કાંઈ ન બની તો કાંઈ નહીં, પરંતુ એક માનવી આપણે છીએ તો આપણે માનવતા ક્યારેય ભૂલવી ન જોઈએ. અને આમ આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે, આપણા ગામ માટે, આપણા શહેર માટે આપણે હંમેશા વફાદાર બનીએ, આપણી ફરજોનું આપણે પાલન કરીએ, આપણે માનવતા દાખવીએ, સ્ત્રીઓને સન્માન કરીએ, બાળકો પ્રત્યે થોડોક વહાલ રાખીએ. આવું બધું જો આપણી માનવતામાં ખાલી આવી જાય તો આપણે ખરેખર વફાદાર નાગરિક છીએ દેશના. બંધારણે આપેલા મૂળભૂત અધિકારો, હકો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો પણ અદા કરવી જોઈએ. આમ હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. એટલા માટે જેમ આપણને હક ભોગવવા મળે છે તો બીજી બાજુ આપણી ફરજ પણ છે કે આપણે બીજાને પણ આપણે હક ભોગવવા આપીએ. તો આમ એક હક અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે, એટલા માટે દરેક લોકોને ફાયદો થાય. કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવ પ્રશ્ન જીવન જીવી શકે છે. એટલે કે જે વ્યક્તિ કાયદાનું જ્ઞાન ધરાવતો હોય તો દરેક આવો વ્યક્તિ સમાજમાં રહી અને એક પ્રતિષ્ઠિત ભર્યું અને ગૌરવપ્રદ એમ કહી શકાય કે પોતે જીવન જીવી શકતો, કેમ કે એ કાયદાથી પરિચિત છે, કાયદાને જાણે છે. અને બાકીનો સામાન્ય વ્યક્તિ હોય છે એ બીજાને પૂછપૂછ કરી અને પોતે જીવન જીવતો હોય છે, પરંતુ જો એ પોતે જ જાણતો હોય તો ખરેખર એને કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે અને કોઈને શોષણનું ભોગ ન બનવું પડે. આપણા દેશમાં કાયદાનું શાસન છે, તેથી દરેક નાગરિકને ઓછા વત્તા પ્રમાણની અંદર તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જોઈએ. તો આ રીતે જો આપણે આવી જાણકારી મેળવવી હોય તો થોડા ઘણા અંશે આપણે ટેલિવિઝન માધ્યમ જે છે, ન્યૂઝ ચેનલો છે, એના દ્વારા પણ આપણે જો ઘણું ખરું જાણી શકાય છે, માણી શકાય છે અને એનાથી અવગત થઈ શકાય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ પણ બાબત હોય, ન્યૂઝ ચેનલો છે અથવા તો કોઈ એવા સિરિયલો એપિસોડો આવતા હોય, કોઈ એવા પિક્ચરો હોય કે જે કાયદાની
ગણતરીએ ખરેખર એક સાર્થક બનાવવામાં આવતા હોય તો આવા માધ્યમો દ્વારા પણ આપણે કાયદાની પરિચિત થઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચરને ભણવા માટે, સમજવા માટે ખાસ તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને આ વિડીયો, આ ચેનલને શેર કરજો, લાઇક કરજો અને જ્યાં પણ કોઈ કારણસર પ્રશ્ન થાય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અચૂક કરજો જેથી અમે તમને સોલ્યુશન પ્રાપ્ત કરી શકાય. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.